સૌથી મહત્વના સમાચાર રાજ્યમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। અગાઉ ધોરણ 10 ની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી હતી અને હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે। જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તેમને જ આ માસ પ્રમોશન મળશે। તો જે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અમારી સાથે જોડાયા છે ધર્મેશ પટેલ વાલી મંડળના સભ્ય। ધર્મેશભાઈ, જે રીતે જે નિર્ણય છે માસ પ્રમોશનનો વાલીઓ પણ માંગણી કરી રહ્યા હતા। અને જો અમુક જ જૂજ વાલીઓ હતા કે જે આરી માંગણી કરી રહ્યા, ખરેખર મોટા ભાગના વાલીઓની ઈચ્છા તો એવી હતી કે કોઈના કોઈ રીતે ખાસ કરીને ઓનલાઈન પરીક્ષા કારણ કે ઓનલાઈન એજ્યુકેશન ચાલે તો ઓનલાઈન પરીક્ષા કેમ ના લેવાય। અને ઘણી બધી એક્ઝામ એવી હોય છે કે જે એક્ઝામો ઓનલાઈન લેવાતી હોય છે। કોવિડને એક વર્ષ થયું પરંતુ ગયા વર્ષે પણ આ જ પ્રશ્ન ઉપસ્થિત હતો અને એમાંથી સરકાર કશું જ ના શીખીને આ વર્ષે પણ એ જ વસ્તુ છે એ રિપીટ કરી। એટલે અમારી તો એવી માંગણી હતી કે કોઈ પણ રીતે પરીક્ષા લેવાય, કારણ કે આ જે રિઝલ્ટ હોય છે 10માનું એના બેઝ ઉપર ડિપ્લોમા અથવા તો 11 સાયન્સ કોમર્સમાં જવું હોય તો આના મૂલ્યાંકન એનું માર્કશીટ ઉપર થતું હોય છે। દરેકે દરેક વિદ્યાર્થી સમાન છે એવું ના માની શકાય, હોશિયાર વિદ્યાર્થીને પણ આમાં અન્યાય થઈ શકે છે। એટલે કોઈના કોઈ રીતે આપણે ભલે ઓફલાઈન પરીક્ષા ના લઈ શકાય પરંતુ એક વર્ષમાં આપણે ઓનલાઈન માટે કશું જ વિચાર્યું નહીં અને એના કારણે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એના ઉપર પણ અસર પડશે આ નિર્ણય। બિલકુલ, પરંતુ શાળા સંચાલકો છે તેઓ માંગણી કરી રહ્યા હતા કે માસ પ્રમોશન આપવામાં આવે। નહીં જુઓ, શાળા સંચાલકોને તો કઈ લેવા દેવા નથી હોતા આમ જોવા જઈએ તો, કારણ કે શાળા સંચાલકોને તો એમના જે વર્ગો છે ભરાવવાના જ છે। એટલે પરીક્ષા ના લેવાના કારણે વિદ્યાર્થીના હિતને વધારે જોખમ છે। એટલે આ કમનસીબ કહેવાય કે શાળા સંચાલકોએ જ ખરેખર તો માંગ કરવી જોઈએ અને આવા ઘણા સંચાલકો છે અમારા ધ્યાનમાં કે જે લોકો કહેતા હતા કે કોઈ પણ રીતે પણ મૂલ્યાંકન તો થવું જોઈએ, મૂલ્યાંકન વગર તો માસ પ્રમોશન આપવું એ બી 10મા ધોરણની બોર્ડના એ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે અને એને આખી જિંદગીભર એની માર્કશીટ હોય છે। એટલે આ એક ટાઈપનું શું કહેવાય કે એક નામોથી કહેવાય આપણા તરફથી સરકાર તરફથી કે પરીક્ષા કેમ નથી લેવાતી। જો ઓનલાઈન ભણવાનું રોજે રોજ રેગ્યુલર ચાલુ છે તો એક પરીક્ષા કેમ ના લઈ શકાય, ભણવાનું ચાલુ છે તો પરીક્ષા લેવામાં શું કન્સ્ટ્રેન્ટ, કોઈ બાંધર નથી એમાં। ઘણી બધી પરીક્ષાઓ છે વિદ્યાર્થીઓ ઓનલાઈન જ આપતા હોય છે, IELTS જેવી ઘણી બધી પરીક્ષા હોય છે કે જે ઓનલાઈન હોય છે, એના ઘણા ફોર્મેટ છે પરીક્ષા આપવાના। એક વર્ષ થયું પરંતુ એક વર્ષમાં આપણે ખાલી આટલી નાની ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા હોય તો શા માટે ડિજિટલી પરીક્ષા ના લઈ શકાય। અને બીજી વસ્તુ કે સંચાલકો એમ પણ કહે છે, ઘણા સંચાલકો કે હવે જે 11માં સાયન્સના ક્લાસ અને કોમર્સના ક્લાસ એટલા બધા નથી, જે વિદ્યાર્થીઓ નપાસ માનો કે 10માનું રિઝલ્ટ 60। તમારી માંગણી એ છે કે ઓનલાઈન પરીક્ષા લીધી હોત તો બાળકોનું હિત વધુ સારું જોવામાં આવ્યું હોત। આભાર ધર્મેશભાઈ TV9 સાથે વાત કરવા બદલ। તો ધોરણ 10ના બોર્ડના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે, જો કે વાલી મંડળમાં જ આ જે નિર્ણય છે તેના વિવિધ પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। કેટલાક જે વાલી મંડળના આગેવાનો છે તે આ નિર્ણયને આવકારી રહ્યા છે તો કેટલાક તેને વખોડી પણ રહ્યા છે।